વરસાદ બાદ રસ્તાઓ બિસ્માર બની ગયા છે. કીમ માંડવી સ્ટેટ હાઈવે પર કમરતોડ ખાડાઓ પડ્યા છે. કીમ ચારસ્તા નજીક વાહન ચાલકોને પારાવાર હાલાકી પડી રહી છે. તંત્ર દ્વારા ખાડા પૂરવા માટે કોઈ જ કામગીરી શરૂ કરવામાં નથી આવી. ખાડાઓને લીધે રિક્ષા ચાલકોની સ્થિતિ કફોડી બની છે અને આવક કરતા નુકસાનીના ખર્ચાથી રિક્ષા ચાલકોના હાલ બેહાલ થયા છે. રોડ પે બહુ ખડ્ડે પડ ગયે, રિક્ષા ચાલકો ને તકલીફ પડતા હૈ, રિક્ષા કો ભી બહુ નુકસાન જાતા હૈ. કૈસા નુકસાન આતા હૈ? અરે મતલબ કુછ ભી ખરાબ હો જાતા હૈ, ઇંજન મે પાણી લગ જાતા હૈ, કુછ ભી. તો અભી હાલ હી મે 2500 રૂપિયા ખર્ચા કિયા થા, અભી ફિર ખર્ચા આ ગયા હૈ. બહુ ખલે 300 રૂપિયા કમાતે હૈ, 500 રૂપિયા ગાડી મે ખર્ચે આતે હૈ ભાઈ. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કેમ ચાર રસ્તા નજીક જે કીમ માંડવી સ્ટેટ હાઈવે પસાર થાય છે, આ સ્ટેટ હાઈવે પર કમરતોડ ખાડાઓ પડી ગયા છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કેમ ચાર રસ્તા નજીક સ્ટેટ હાઈવે પર કયા પ્રકારના ખાડાઓ પડી ગયા છે. જે રીતે સ્ટેટ હાઈવે પર ખાડાઓ પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ખાસ કરીને બાઇક અને રિક્ષાઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. જે રીતે 4-5 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો, છતાં તંત્ર દ્વારા આ ખાડા પૂરવાની કામગીરી ન કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કીમ માંડવી સ્ટેટ હાઈવેનું સમારકામ હાથ ધરવામાં આવી રહ્યું હતું, પણ ક્યાંક ને ક્યાંક મંથર ગતિના કારણે હજી સુધી આ હાઈવેનું કામ પૂર્ણ થયું નથી. ઉલ્લેખનીય છે કે ધોધમાર વરસાદ વરસતા જ આ સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા હોય છે અને વાહન ચાલકોને જે રસ્તા ઉપર ખાડા હોય છે તેનો અંદાજો આવતો નથી અને અકસ્માત પણ તેઓના થતા હોય છે, ત્યારે તંત્ર ઝડપથી આ ખાડાઓનું પૂરણ કરાવે અને તેઓને આ ખાડા રાજમાંથી મુક્તિ અપાવે તે હાલ જરૂરી બન્યું છે. મેહુલ ભોકળવા, TV9 સુરત. તો ખાડાઓને લીધે અકસ્માત વધ્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન છે. ખાડા રાજથી ઝડપથી રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી લોકોની માંગ છે. આ ખાડા રાજથી મુક્તિ ક્યારે મળશે તે સવાલ લોકો પૂછી રહ્યા છે. રસ્તા પર બહુ ખાડા પડેલા છે અને અહીંયા રોજના 3-4 એક્સિડન્ટ થાય છે, ગાડીયા પડે છે અને આજે જ અહીંયા ઈકોને રિક્ષાની એક્સિડન્ટ થઈ છે. એ રિક્ષા ઈકોવાળાને કંઈ નહીં થયું, પણ રિક્ષા પૂરું ભાંગી ગયેલું છે. આ અહીંયા રોડ પર જોવું જોઈએ પહેલાં તો, ને અહીંયા 3 દિવસથી પહેલાં એક ગાડી આવે, દામણ મૂકી દે અને 2 દિવસ જેવું હતું એવું થઈ જાય. દામણ મૂક્યા પછી જેવું હતું પહેલાં એવું થઈ જાય, પાછું પાણી પડે, પાછા ખાડા પડી જાય. રસ્તા બહુ ખરાબ હૈ, બહુ જામ લગતા હૈ, ઇસકે વજહ સે એક્સિડન્ટ હોને કા ખતરા રહેતા હૈ. ઓર હમ લોગ જૈસે રોડ પે ચલતે હૈ તો ઉધર ગાડી વાલા છિટ્ટા મારતા હૈ, સર પે ગિરતા હૈ, ઇધર કપડે ભીગ જાતે હૈ, મોબાઈલ ભીગ જાતા હૈ.